હેલો મિત્રો, રામ રામ બધાને, જય મુરલીધર. અને આજે કઈ બીજો તો વ્લોગ નથી, પણ આ પેન્ટિંગ બનાવ્યું મેં, તો એ પેન્ટિંગ વિશેનો મેં વ્લોગ એક બનાવી દઉં નવો. અને નવમી થઈ જાય ને, આખું શું કહેવાય, વ્લોગ તો આખો લાઈફના વિશેના આવતા હતા. મેં કીધું આ કંઈક નવું થઈ જાય, તો બસ આ એક વ્લોગ મેં બનાવી નાખું. અને આ પેન્ટિંગ આગળ તમે જોયું બનાવતો હતો, થોડું ઘણું અધૂરું હતું, ત્યાં લગી બતાવ્યું હતું. પછી પાછું વળી વ્લોગ બંધ થઈ ગયા, બે ત્રણ દિવસે વ્લોગ આવ્યા નથી આપણા, તો એમાં રહી ગયું હતું ને અમે બનાવી દીધું હતું. પાછું હમણાં એક બે દી મોર મેં વેક્સિન દેવડાવી હતી, તો એનો થોડોક આડઅસર થઈ ગયો હતો, તાવ ને એવું બધાને આવી ગયું હતું. ઘરના બધા સદસ્ય ને તાવ આવ્યો હતો, તો બસ મેં કીધું આ પેન્ટિંગ બતાવી દઉં, આખું કમ્પ્લીટ બની ગયું. તો કોમેન્ટમાં કહેજો કે કેવું બન્યું આ પેન્ટિંગ. અને આ પેન્ટિંગ વિશે લગભગ તમે બધા જાણતા હશો, 14 વર્ષની ચારણ કન્યા એક કાવ્ય છે ઝવેરચંદ મેઘાણીની. અને એ આખી વાત છે ને, એ વાત વિશે મેં આખું પેન્ટિંગ બનાવ્યું એ ઉપરથી, ચારણ કન્યાનું. તો હું થોડીક એ વાત શોર્ટમાં કહી દઉં, એટલે તમને બધાને ખબર પડી જાય કે આ પેન્ટિંગ કઈ ઉપર છે. તો ઝવેરચંદ મેઘાણી અને દુલાભાઈ કાગ એ અને બીજા 20 જણાની ટોળતી ગીરના જંગલમાં કેસરી જટારા સિંહના દર્શન કરવા જાય છે. એ ત્યાંથી વાત સ્ટાર્ટ થાય છે. અને એ દર્શન કરવા જાય ત્યારે ગીરના જંગલના નેહરામાં એ રોકાય છે. અને જ્યાં રોકાય છે ને ત્યાં હીરબાઈ નામ આ ચારણ કન્યા હોય, 14 વર્ષની, નામ હીરબાઈ હોય. તો એ 14 વર્ષની ચારણ કન્યા છે તેની આ શું કહેવાય જમે છે, અને ત્યાં એ વિસામો થાય છે. તો એ પછી જોવા જવાના હોય, તો અહીંયા મહેમાન ગતિ નેહડાના લોકો ફૂલ કરે છે. અને ત્યાં શું કહે જમતા હોય અને ડાયરેક્ટ આવે દોડતા દોડતા કે સિંહ આવ્યા સિંહ આવ્યા. અને 20 જણા અહીંયા જાય પણ, જે નેહડામાં રહેતા હોય યુવાનો બધા જાય પણ, એ બધા ડરી શું કહે ડરીને પાછા આવતા રહીએ. પણ અને જે સિંહ હોય એ હીરબાઈનું એક પ્રિય વાછરડું હોય, એને ઉપાડી જાય વાળામાંથી. તો હીરબાઈ અહીંયા બેઠા હોય ને હીરબાઈ દોડ લગાવીને જાય સિંહની પાછળ. પછી અને ઝવેરચંદ મેઘાણી હોય એ મોઢેથી કોરિયો કેવો હોય તથા આશ્ચર્યચકિત પામી જાય કે ઓહો, આ 14 વર્ષ નાની કન્યા આવી સિંહની પાછળ ગઈ. અને ત્યાંથી કાવ્યની શરૂઆત કરે. અને શું કહેવાય 14 વર્ષની જે ચારણ કન્યા છે હીરબાઈ, તેના હાથમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર કઈ નથી, એક ખાલી શું કહેવાય વાહની લાકડી છે. તો એ લઈને એ હામી જાય અને ઉભો રહેજે શું કહેવાય બોલે, અને એ લડાઈ કરે ને વાછળનું લઈ લઈએ સિંહના મોઢામાંથી પાછું કાઢી આવે. તો ત્યાંથી ઝવેરચંદ મેઘાણી આ દ્રશ્યને જોઈએ ને એની કલમ દ્વારા શું કહેવાય વાર્તાની કાવ્યની રચના કરે અહીંયા. અને એ જ્યારે વાછળનું લઈ લઈએ તે પછી જે સિંહ હોય એની નિંદા કરવા જોઈએ કેના મોઢે કરે, તો અહીંયા એક આમે સિંહણ બેઠી હોય તો તેના મોઢે નિંદા કરે કે ભળવી ભાઈ બને એવી રીતના કાવ્ય માર્યું તમે વાંચ્યો. તો બસ આ એક શોર્ટ વાત હતી. અને જ્યારે છોડાવવા જાય ને ચારણ કન્યા એ ભાઈ, ત્યારે એની આંખોમાં એક એના શરીરમાં એના આંખોમાં એક દુર્ગાનું રૂપ નજર આવતું હોય. તો આ પેન્ટિંગમાં તમને અત્યારે મોબાઈલમાંથી કેમેરામાંથી હું શૂટ કરું છું, એટલે તમને આમ બહુ શું કહે દેખાતું નહીં હોય ચોખ્ખું, પેન્ટિંગ આપણે કલા ઉત્સવમાં દેવાના હતું. તો એ કલા ઉત્સવમાં આપણે દીધું હતું, તો હું વ્લોગ બનાવી ના રાખ્યો, આજ બનાવી નાખું. તો એમાં હું કહી દઉં આખા ગુજરાતમાં બીજા નંબરે આ પેન્ટિંગ આવ્યું છે આપણું. અને શું કહેવાય બીજા ઘણા બધા પેન્ટિંગ અત્યારે હાલમાં મારે 3 પેન્ટિંગ ચાલુ છે ઓર્ડર વર્કને. તો વેરુણા આવ્યું હમણાં 2-3 દિવસથી વ્લોગ બનાવવાનું, પાછું કોરોનાની રસીના લીધે શું કહેવાય આડઅસર થઈ ગઈ, તાવ ને એવું આવી ગયું હતું. તો બનાવ્યો ના વ્લોગ બનાવ્યા નથી. તો મેં કીધું આ એક અલગ પણ થઈ જાય, અને આ પેન્ટિંગ વિશે મારા શું કહેવાય મારી સાથે ફેમિલી જોડાયેલી છે એને પણ ખબર પડે. તો અને લોકો પેન્ટિંગ દેખાડી દઈએ તો ખબર ના પડે, પણ એ વિશે થોડુંક મેં ડિટેલમાં કહી દઉં તો બધાને મજા પણ આવે અને થોડીક ખબર પણ પડે. તો બસ આજે એટલું જ, અને મેં કીધું આ થોડીક ડિટેલમાં કહી દઉં. અને કોમેન્ટમાં ખાસ
કેજો કે કેવું બન્યું આ પેન્ટિંગ, બરાબર કોમેન્ટમાં જણાવી દેજો. અને તો બસ આજે એટલું જ. તો પાછા આવતા કાલના વ્લોગમાં, કાલથી વ્લોગ કન્ટિન્યુ આવીએ, તો કાલના વ્લોગમાં મળી. તો ચાલો બધા આવજો.